ભારતીય જનતા પાર્ટી એ વોશિંગ મશીન છે જે વોશિંગ મશીનની અંદર કોઈ પણ એવા માણસને નાખો કે જેનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે, કાં તો તેના કહી શકાય કે તેને કેરેક્ટરને લઈને સવાલ ઊભા થતા હોય, તો આવા જે માણસો છે તે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જઈને એકદમ શુદ્ધ અણિશુદ્ધ થઈ જાય છે. આવું કેમ કહી રહ્યા છે? કેમ કે આજે સીઆર પાટીલે એક ટ્વીટ કરી છે અને આ ટ્વીટ કરી છે નવા જોડાયેલા પોતાના સદસ્ય સાથેના ફોટાને લઈને. અને તેમને આજે ટેક્સટાઇલ એમ્બ્રોડરી જॉब વર્ક્સ એસોસિએશન ઓફ सूरत એટલે કે તેજસના ચેરમેન જે છે અને મારુતિ વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટી કરુણેશ રાણપરિયાને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. હવે આ કરુણેશ રાણપરિયા છે કોણ અને કેમ અમે આવું કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી એ વોશિંગ મશીન છે, એ તમને અહીંયા આગળ બતાડવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે રીતે આ આખી તમે જોઈ શકો છો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવ્યો ત્યારે મુકેશ પટેલ પણ ત્યાં હાજર હતા અને સંગીતા પાટિલ પણ ત્યાં હાજર હતા. હવે કેમ આવું કહી રહ્યા છે? કેમ કોણ છે આ કરુણેશ રાણપરિયા અને કેમ સુરતની અંદર હવે સોશિયલ મીડિયા ઉપર કરુણેશ રાણપરિયાને લઈને સતત લોકો ચર્ચા કરી રહ્યા છે તે પણ તમને બતાડવાનો પ્રયત્ન કરીશું. કેમ કે જે રીતે અમે આ કરુણેશ રાણપરિયા કોણ છે તેની જ્યારે સર્ચ કરતા હતા તો અમને दैनिक भास्कर એટલે દિવ્ય ભાસ્કરનો આ આર્ટિકલ અમારી પાસે સામે આવ્યો. આ દિવ્ય ભાસ્કરની વેબસાઇટ છે જે આપ જોઈ શકો છો અને દિવ્ય ભાસ્કરની અંદર 2 મહિના જૂનો આ આર્ટિકલ છે, માફ કરજો 5 મહિના જૂનો આ આર્ટિકલ છે. ટ્રસ્ટ શરૂ કરીને કરોડોનું દાન ચાઉ કરી જનાર કરુણેશ રાણપરિયા તેજસના નામે કરોડો રૂપિયા ઉસેટ્યા. આ કરુણેશ રાણપરિયા ઉપર 57 લાખ રૂપિયાનો ફ્રોડ કરવાનો મામલો રજિસ્ટર છે. સાથે સાથે તેમના જ સાથી મિત્ર હિતેશ ઉપર જીવલેણ હુમલો કરવાનો પણ આરોપ છે અને સતત એવું કહેવાઈ રહ્યું છે કે કરુણેશ રાણપરિયા જે છે તે લોકોના આંખોમાં ધૂળ ઝોકી અને લોકોને ત્યાંથી ઉલ્લુ બનાવીને પૈસા ભેગા કર્યા છે. તેમના ઉપર એફઆઈઆર થઈ ચૂકી છે, તેમને જ પોલીસે અરેસ્ટ પણ કર્યા હતા અને જેને કહી શકાય કે આ આખા મામલામાં એક બીજો આર્ટિકલ પણ અમારી સામે આવ્યો. ત્રિશૂલ ન્યૂઝનો આર્ટિકલ છે અને આ ત્રિશૂલ ન્યૂઝનો જે આર્ટિકલ છે એ આજનો જ આર્ટિકલ છે જેની અંદર લખેલું છે કે કૌભાંડી કરુણેશ રાણપરિયા હવે તડીપાર નહીં થાય. તડીપાર અને એ બી ભારતીય જનતા પાર્ટીના નેતા કઈ રીતે શક્ય છે એ જોઈએ. કારણ કે પોતાના જ મિત્ર ઉપર હુમલો કરવાનો, તેનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. કરુણેશ રાણપરિયાએ હાફ મર્ડરનો આરોપી છે. સૌથી મહત્વની વસ્તુ જો જોવામાં આવે તો કરુણેશ રાણપરિયા જેલ ગયા બાદ પણ સુધર્યો ન હતો અને જેલમાંથી બહાર આવીને પણ લોકોને ડરાવતો ધમકાવતો હોવાના આક્ષેપો તેના ઉપર થઈ રહ્યા હતા, જેના કારણે તેને તડીપાર કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી. પરંતુ તડીપાર કરવામાં આવે તે પહેલાં જ તે ભાજપનો ખેસ પહેરીને ભાજપનો સદસ્ય બની ગયો. હવે સોશિયલ મીડિયા ઉપર આ આખા મામલાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે કે આજે કરુણેશ રાણપરિયા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, હવે તડીપાર કઈ રીતે થઈ શકે? અને સોશિયલ મીડિયામાં ચર્ચા એ પણ ચાલી રહી છે કે ખૂબ જલ્દી કરુણેશના જેટલા પણ કેસ છે એટલે કે એના ઉપર જે હાફ મર્ડરનો આરોપ લાગેલો છે, હત્યા કરવાની કોશિશનો આરોપ છે, સાથે સાથે લોકોને જે 57 લાખ રૂપિયાનો જે ચૂનો લગાડવાનો આરોપ છે. કારણ કે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું જે સેવાના નામનું ટ્રસ્ટ બન્યું હતું અને આ સેવા કરવા માટે થઈ અને લોકોએ તેને પૈસા આપ્યા હતા. એ 57 લાખ રૂપિયા પોતે જ ચાઉ કરી ગયો હતો અને હવે આ બધામાં તેને ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી લીધી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર એવું લોકો કહી રહ્યા છે કે હવે કરુણેશને નહીં તડીપાર થવું પડે એટલે કે સુરત નહીં છોડવું પડે અને સાથે સાથે એના ઉપર જેટલા પણ એ મર્ડરનો આરોપ હોય કે પછી તેના ઉપર જે કેસ ચાલી રહ્યો છે, કૌભાંડ કરવાનો આરોપ છે, લોકોના પૈસા લેવાનો આરોપ છે, તેમાં પણ જલ્દી જ છુટકારો થઈ જશે. આપ શું વિચારી રહ્યા છો? ખરેખર ભારતીય જનતા પાર્ટી એક આવું વોશિંગ મશીન છે અને આપનો પોતાનો અનુભવ શું કહી રહ્યો છે આ આખા મામલામાં તે પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।